નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ત્રાસવાદનો ઉછેર કરવા બદલ પાકિસ્તાનનો તેની ધરતી ઉપર ઉધડો લેતા ગૃહમંત્રી રાજનાથસિંહ, કાશ્મીરમાં ચંચુપાતથી દૂર રહેવાની ચીમકી સાથે કહ્યું, દેશના ત્રાસવાદીને શહીદ તરીકે હીરો બનાવવાનું બંધ કરે પાકિસ્તાન, સંસદમાં આપ્યું નિવેદન. ભાવિ મુખ્યમંત્રીનું નામ જાહેર કરવા માટે ભાજપના ધારાસભ્યોની 4 વાગે ગાંધીનગરમાં યોજાશે બેઠક. રાજકીય હલચલનું કેન્દ્રબિંદુ બનેલા અમિત શાહને બંગલે દિવસભર ચાલી નેતાઓની અવરજવર. સુકાન કોને સોંપવું તેની પૂરેપૂરી સત્તા અમિતભાઈને સોંપાઈ છે. ધારાસભ્યો પોતાના નેતા મુખ્યમંત્રી તરીકે ચૂંટી કાઢે તે બેઠકમાં નિરીક્ષક તરીકે મોવડી મંડળ તરફથી હાજર રહેશે નીતિન ગડકરી અને સરોજ પાંડે. રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ ખુદ નારણપુરાના ધારાસભ્ય હોવાથી તેમની આગેવાનીમાં યોજાશે નિર્ણય પ્રક્રિયા. 4ના ટકોરે નામ બહાર પાડવાની રાહ જોશે ગુજરાત. નવસારી જિલ્લાના સાદળવેલ ખાતે કાવેરી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીનું ભૂમિપૂજન કરતા કાર્યકારી મુખ્યમંત્રી, 110 કરોડના ખર્ચે તૈયાર થનાર આ ફેક્ટરીનો 20,000 ખેડૂતોને મળશે લાભ. તો બારડોલીના મોતા ગામે 67મા વન મહોત્સવ હેઠળ એકતા વનનું કર્યું લોકાર્પણ. આખરે મુશળધાર વરસાદ માટે અમદાવાદની ઈચ્છા ગઈ મધરાતે પૂરી થતા ચોમાસાનો ઠંડો બોળ અનુભવ કરે છે અમદાવાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા મહાનગરપાલિકાએ તાબડતોબ શરૂ કરી કામગીરી. એક રાતમાં 8 ઇંચ ખાબકતા અંડરબ્રિજમાં ભરાયા પાણી. દક્ષિણ ગુજરાત પછી મેઘરાજાએ પોતાનું ફોકસ સૌરાષ્ટ્ર તરફ ફેરવતા વ્યાપક વરસાદને પગલે છલકાયા નદીનાળા અને કુવા તળાવ. કોરા તળિયા ધરાવતા અનેક જળાશયમાં નવા પાણી આવતા લોકોએ મૂક્યા લાપસીના આંધણ. ઝાડ ઉછેરવાની જનઝુંબેશ હેઠળ આખા ગુજરાતમાં સર્વત્ર યોજાયા અનેક કાર્યક્રમ. છોડમાં રણછોડના દર્શન કરવાના ભાવ સાથે વૃક્ષ ઉછેરને પરમ પ્રવૃત્તિ ગણવા લોકોને સામાજિક આગેવાનોએ કરી અપીલ. ઝાડ છે તો જહાં છે નો હરિયાળો સંદેશ આપશે ગુજરાત. ગુજરાતની એકમાત્ર તરતી રેસ્ટોરાં દરિયાના કાદવમાં ખૂંપી જતા નજરાણું બનેલી બોટ બની અફસોસનું કારણ. દરિયાને નર્મદા મળે ત્યાં ભાડભૂતમાં ખૂંપેલી હોટલ બનેલું જહાજ હેમખેમ કાઢવા ચાલે છે કવાયત. સમાચાર વિગતવાર જોઈએ. ઇસ્લામાબાદમાં યોજાયેલી સાર્કના ગૃહમંત્રીઓની બેઠકમાં ભારતે આતંકવાદ મુદ્દે રજૂ કરેલા કડક વલણ અંગે રાજનાથસિંહે આજે સંસદમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં તમામ દેશોએ આતંકવાદ સામે લડવા એક મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એક દેશના આતંકવાદી બીજા દેશ માટે ક્યારેય શહીદ ન હોઈ શકે તે બાબત પણ ભારતે બેઠકમાં કડક ભાષામાં સ્પષ્ટ કરી હતી. ભારતે સાર્ક ગૃહમંત્રીઓની બેઠકમાં આતંકવાદ કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓની પ્રત્યાર્પણ માટે નક્કર નીતિ બનાવવાની માગણી કરી હતી. પાકિસ્તાનનો તેની ધરતી ઉપર ઉધડો લેવા બદલ સાંસદોએ ગૃહમંત્રીને ધન્યવાદ આપ્યા હતા. બઢાવા નહીં મિલે ઇસ હેતુ મેને કહા કે જરૂરી હૈ કે ન સિર્ફ આતંકવાદીઓ ઓર આતંકવાદી સંગઠનો કે વિરુદ્ધ બલ્કિ ઉન્હે સમર્થન દેને વાલે વ્યક્તિઓ સંસ્થાઓ સંગઠનો ઓર રાષ્ટ્રો કે વિરુદ્ધ ભી કઠોર સે કઠોર કદમ ઉઠાએ જાને ચાહીએ. ગુજરાતના સત્તાધારી પક્ષના નેતા અને નવા મુખ્યમંત્રીની વરણી આજે સાંજે ગાંધીનગરના કમલમમાં થશે. બે કેન્દ્રીય નિરીક્ષક અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ધારાસભ્યોના દળની એક વિશેષ બેઠકમાં સર્વાનુમતે નેતા નક્કી થશે. ત્યારબાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. ગુજરાત સહિત દેશભરની જિજ્ઞાસાનું કેન્દ્રબિંદુ બનેલા ભાજપ મુખ્યાલય ખાતે 4 વાગે ધારાસભ્યોની બેઠક યોજાઈ છે, પરંતુ ચહલપહલ અત્યારથી જ વેગીલી બની ચૂકી છે. વાતાવરણમાં ત્યાં કેટલી ઉત્તેજના છે અને તેનો ક્યાસ કાઢવા, આવો વાત કરીએ અમારા સંવાદદાતા વિક્રમજીતસિંહ સાથે. હેલો વિક્રમજીતસિંહ. હેલો જી, બતાએ જી, બતાઈએ કે ક્યા માહોલ હૈ કમલમ કા, જૈસે કે સબકો 4 વાગે કા ઇંતજાર હૈ ઓર કોન નયે બનેંગે મુખ્યમંત્રી, ઇસ બાત કા ચહલપહલ શરૂ હો ગઈ હૈ. આજ કી અગર બાત કી જાય તો આજ સુબહ સે લેકર અભી તક પક્ષ કે કોઈ કાર્યકર યા વરિષ્ઠ મંત્રી અમિત શાહ કો મિલને ગયે યા કમલમ મેં અભી ક્યા ચલ રહા હૈ યે બતાઈએ.
देखिए जहां तक बात की जाए कि अमित शाह अहमदाबाद में अमित शाह की, तो वहां पर तमाम संगठन के लोग उनसे मुलाकात कर रहे हैं, लेकिन यहां भी अगर कमलम की बात की जाए तो तमाम नेता मौजूद है। विजय रूपाणी यहां मौजूद है, पुरुषोत्तम रूपाला जो केंद्र में मंत्री है वो अभी यहां पर पहुंचे हैं, इसके अलावा भीखूभाई दलसानिया यहां पर मौजूद है जो संगठन मंत्री है। तो तमाम गतिविधियों का, तमाम नेता चाहे वो शंकर चौधरी हो या तमाम ऐसे नेता हो, यहां मौजूद है और गतिविधियों का केंद्र, जैसे जैसे समय 4 बजने का समय नजदीक आता जा रहा है, गतिविधियां जो है कमलम की बढ़ती चली जा रही हैं। और अगर मैं आपको बताना चाहूंगा कि जो नाम है जो रेस में, इस समय नितिन पटेल का नाम जो है रेस में सबसे आगे बताया जा रहा है, और कुछ लोग तो इसको मानकर भी चले, लेकिन अभी भी जो है जो औपचारिक रूप से जो है ये नहीं बताया गया, ना ही ऑफिशियली और ना ही अनऑफिशियली, क्या नितिन पटेल जो है वो होंगे या नहीं होंगे, क्योंकि 4 बजे प्रस्ताव कौन रखेगा या मुख्यमंत्री क्या होगा ये 4 बजे ही पता चलेगा। जी जी विक्रम, ये भी बताइए कि केंद्रीय निरीक्षक आज आने वाले थे, वो कब आने वाले हैं और उसके बाद का उनका कार्यक्रम क्या है, वो किसी से मिलने वाले हैं या नहीं? देखिए नितिन गडकरी का एक कार्यक्रम है, एक उनके मंत्रालय से संबंधित, उसका वो उस कार्यक्रम में वो रहेंगे। इसके अलावा जो है वो दोपहर तक यहाँ पर पहुंच रहे हैं, तो तकरीबन वो नितिन गडकरी और सरोज पांडे यहाँ पहुंचेंगे और उनकी मौजूदगी में जो है मुख्यमंत्री का अनाउंस है। लेकिन अमित शाह जो विधायक भी हैं वो विधायक के नाते रहेंगे, हालांकि पार्लियामेंट्री बोर्ड ने उनको सारी जिम्मेवारी, सारे समन्वय की, गुजरात के मुख्यमंत्री बनने की सारी जिम्मेवारी सौंपी थी। तो तमाम गतिविधियों का कल जो है केंद्र वहां रहा था, लेकिन आज जो है मुख्यमंत्री का ऐलान जो है विधायक दल के विधायक करेंगे अपने नेता का ऐलान। जी जी, अभी कमलम पे इतने सारे नेता भी मौजूद है और 4 बजे के बाद ये सस्पेंस खुलेगा कि अगले मुख्यमंत्री कौन होंगे, लेकिन क्या ये कुछ पता चला है कि मुख्यमंत्री जो भी होंगे लेकिन उनका शपथ विधि समारोह कब और कहां होगा? देखिए सबसे पहले तो ये तय होगा कि मुख्यमंत्री कौन होगा, उसके बाद सारी प्रक्रियाएं होगी, मंत्रिमंडल में कौन कौन शपथ लेता है, कौन मंत्री बनता है, किसका पत्ता कटता है, कौन नए इंडक्ट होते हैं, कौन नए मंत्री बनते हैं, तो तमाम जो है गतिविधियां रहेंगी। तो उसके बाद जब तय होगा तो उसके बाद ही फिर जो है शपथ होगा, तो ये एक प्रोसेस है। अगर इसके ऊपर अगर कल पिछले 2 दिनों में, क्योंकि दिनेश शर्मा और वी सतीश जो है कल अमित शाह पहुंचे थे, वो परसों ही पहुंच गए थे, तमाम संगठन के तमाम लोगों के साथ उन्होंने बातचीत की, संगठन के तमाम लोगों के साथ उन्होंने गहन मंत्रणा की, अमित भाई शाह के साथ कल मंत्रणा की, तो तमाम चीजें जो है पिछले 2 दिनों में हो चुकी हैं। तो मुख्यमंत्री के साथ साथ यदि मंत्रियों के नाम भी तय हो गए हैं तो वो शपथ ग्रहण जल्दी ही हो जाएगा, लेकिन अगर उनके ऊपर मंत्रणा करनी है तो फिर शपथ ग्रहण समारोह में समय लग सकता है। लेकिन जिस प्रकार से कल देर शाम को देखा गया कि तमाम जो मंत्री हैं, चाहे वो भूपेंद्र सिंह हो या फिर शिक्षा मंत्री भूपेंद्र सिंह हो या फिर बाकी अन्य मंत्री हो, तो वो जाके जिस प्रकार से अमित शाह से मिल रहे थे, तो स्वाभाविक है कि ये सब चीजें जो हैं गुजरात भाजपा में बहुत जल्द शपथ ग्रहण समारोह भी देखा जा सकता है। जी विक्रमजीत सिंह, धन्यवाद हमसे जुड़ने के लिए। અને સમાચારમાં જો વરસાદની વાત કરીએ તો આખરે મેઘરાજા અમદાવાદમાં મન મૂકીને વરસ્યા. ગત મોડી રાત્રે ધોધમાર શરૂ થયેલો વરસાદ 4 કલાકમાં 6 ઇંચથી વધુ ખાબક્યો હતો. શહેરના મધ્ય ઝોનમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા, તો કેટલાક અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક સ્થળોએ વરસાદને કારણે વૃક્ષો પડી ગયા હતા. જો કે વહેલી સવારથી જ તંત્રએ હાથ ધરેલી કામગીરીને પગલે હવે રસ્તાઓ તેમજ અંડરબ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લા કરી દેવાયા છે. દક્ષિણ ગુજરાતને છેલ્લા 3 દિવસથી ધમરોળ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કર્યા છે, તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં મહેર કરી છે. ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં 4 કલાકમાં અંદાજે 6 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ભાણવડ અને દ્વારકામાં ભારે વરસાદને પગલે સિંહણ ડેમમાં પાણીની સપાટી 6 ફૂટ ઉપર પહોંચી હતી. જામનગરના લાલપુર અને જામજોધપુરમાં ખાસો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં ઘોઘા અને તળાજામાં સારો વરસાદ થતા લોકો આનંદમાં છે. અમરેલીના સાવરકુંડલામાં
ઝરમર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પાટણ, ગીર સોમનાથ અને મોરબીમાં પણ વરસાદ થયો છે. નવસારીના સાદડવેલ ગામે કાર્યકારી મુખ્યમંત્રીએ કાવેરી શુગર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. પોતાના સંબોધનમાં આનંદીબેને કહ્યું હતું કે 110 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ ફેક્ટરીને કારણે 20,000 ખેડૂતોને લાભ થશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના પ્રયાસોથી 27 વર્ષથી પડતર તેવા શુગર ફેક્ટરીઓને લગતા ઘણા પ્રશ્નો 7 દિવસમાં હલ કરી દેવામાં આવ્યા હોવાનું પણ આનંદીબેને જણાવ્યું હતું. નવસારી, બીલીમોરા, ગણદેવી અને વિજલપોર નગરપાલિકાને ઓડીએફ એટલે કે જાહેરમાં શૌચક્રિયા મુક્ત નગરપાલિકાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં 5,440 લાભાર્થીઓને 1400 હેક્ટરના વન અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ખાંડ મેજ તૈયાર થશે અને હું તમામ ડિરેક્ટરશ્રીઓને એટલી વિનંતી કરીશ કે આપે જયારે સુંદર મુહૂર્તની અંદર આનું ખાતમુહૂર્ત મારા હસ્તે કરાવ્યું છે ત્યારે સમય મર્યાદાની અંદર આ ફેક્ટરી શરૂ થાય એવી અપેક્ષા હું તો રાખું જ, પરંતુ બધા સભાસદો પણ આપની પાસે અપેક્ષા રાખશે. સરદાર વલ્લભભાઈ પટેલે નાના રાજ્યોને એક કરી અખંડ ભારતની કરેલી રચનાની થીમ પર બારડોલીમાં ખાસ એકતા વન તૈયાર કરવામાં આવ્યું છે, જેનું કાર્યકારી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે લોકાર્પણ કર્યું હતું. 6 હેક્ટર જમીનમાં તૈયાર થયેલા એકતા વનમાં તમામ રાજ્યના પ્રસિદ્ધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે જ 9 પ્લોટ બનાવી 9 પ્રકારના વન બનાવી આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે. જોઈએ ખાસ અહેવાલ. સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલી ખાતે એકતા વનનું રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોકાર્પણ કર્યું હતું. બારડોલી તાલુકાના મોતા ગામે 67મા વન મહોત્સવ અંતર્ગત એકતા વનનું લોકાર્પણ કરી મુખ્યમંત્રીએ લોકોને પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી. આવા વન મહોત્સવની ઉજવણીઓ કરીને દર વર્ષે લાખો વૃક્ષો વાવીએ, ઉછેરીએ અને એનું સંવર્ધન કરીએ. જાગીએ ત્યાંથી સવાર, મિત્રો. ભલે પૂર્વની સરકારોએ આના ઉપર ચિંતા ન કર્યું હોય, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બધી ચિંતા કરવી જોઈએ. અને એટલા માટે વન મહોત્સવની ઉજવણી 4 સ્થાન ઉપર કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય આપણે લીધો. હું આજે વન વિભાગના અધિકારીશ્રીઓને અભિનંદન આપું છું. સરદાર પટેલે દેશના નાના રાજ્યો એક કરી અખંડ ભારતની રચના કરી હતી, જે થીમ પર એકતા વનમાં દેશના જુદા જુદા રાજ્યના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે એકતા વનમાં અલગ અલગ 9 પ્લોટ તૈયાર કરાયા છે, જેમાં નવગ્રહ વન, નક્ષત્ર વન, આમળા વન, રાશિ વન, કદમ વન, કોઠી વન, રહ્યાન વન, આજીવિકા વન બનાવવામાં આવશે. ગુજરાતનો આંબો, આંધ્રપ્રદેશનું લીમડો, પોન્ડિચેરીની બિલ્લી, ગોવાના કરંજ પણ અહીં રોપવામાં આવશે. આ ઉપરાંત આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું હોય તેથી વનકુટીર, બાળકો માટે પ્લે એરિયા, તળાવ અને વોટર બોડી જેવી સુવિધા પણ ઊભી કરાશે. અહીંયા ફુવારા છે, ઓપન જીમ છે, બાળકોનું રમવા માટે પ્લે એરિયા છે. અને આઈડિયા એવું છે કે અહીંયા આવે, લોકો એમનું સમય સારું વ્યતીત થાય, સાથે સાથે લોકોને અહીંયા વન સંવર્ધનની અમારી જે જુદી જુદી યોજનાઓ છે એને વિશે પણ જાણકારી મળે. એકતા વનમાં 29 રાજ્યના પ્રતીક વૃક્ષો નર્સરીમાંથી મુલાકાતીઓને આપવામાં આવશે. નવસારીના વાંસદા ખાતેના જાનકી વન બાદ બારડોલીના મોતા ગામે એકતા વન લોકો માટે હરવા ફરવાનું સ્થળ બની જાય તો નવાય નહીં. દૂરદર્શન સમાચાર માટે બારડોલીથી ગૌતમનો રિપોર્ટ. રાજ્યભરમાં હાલ 67મા વન મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. વૃક્ષારોપણ અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર કરાયેલા આયોજન અંગે પ્રસ્તુત છે અહેવાલ.
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં રાણપડા ગામે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે વન મહોત્સવ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એકબીજા સાથે જોડાયેલા છે. ગેસ જોડાણ હશે તો ચૂલા સળગાવવા લાકડા નહીં કાપવા પડે અને જંગલોનો નાશ થતો અટકશે. કાર્યક્રમમાં હિંસક પ્રાણીઓના હુમલામાં મૃત્યુ પામેલા પશુઓના માલિકને આર્થિક સહાય પણ અપાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાનો વન મહોત્સવ વેરાવળની હાઈસ્કૂલમાં યોજાયો હતો. વન મહોત્સવને ખુલ્લો મૂકતા જિલ્લા પંચાયતના પ્રમુખ મણિબેન રાઠોડે બાળકોને પર્યાવરણ અંગે જાગૃત થઈ તેનું જતન કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના માર્ગ અને મકાન મંત્રી જયદ્રથસિંહ પરમારે જિલ્લા કક્ષાના વન મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે લોકોને વૃક્ષારોપણ અને વૃક્ષ જતન કરી પર્યાવરણની સમતુલા જાળવવા અપીલ કરી હતી. ખેડા જિલ્લાનો વન મહોત્સવ નડિયાદના ચકલાસી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના 20 મુદ્દાના અમલીકરણ અધ્યક્ષ કૌશિક પટેલે કહ્યું હતું કે ભાવિ પેઢીને સમૃદ્ધ જીવન આપવા આજની પેઢીએ વૃક્ષારોપણ કરવું જરૂરી છે. ગાંધીનગરના ઉવારસદ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી નીતિનભાઈ પટેલે વૃક્ષારોપણ કરીને ખુલ્લો મૂક્યો હતો. તેમણે આ પ્રસંગે વૃક્ષોના ધાર્મિક ઉપરાંત આરોગ્ય અને આયુર્વેદને લગતા મહત્વની પણ વાત કરી હતી. દેડિયાપાડા ખાતે નર્મદા જિલ્લાનો વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વન વિકાસ નિગમના ચેરમેન કુબેરભાઈ ડિંડોરના હસ્તે 1800થી વધારે આંબાની કલમો અને કિસાન નર્સરીની મહિલાઓને રૂપિયા 1.5 લાખની સહાયના ચેક એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. તો સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે ધારાસભ્યો કિરીટસિંહ રાણા અને વર્ષાબેન દોશીની અધ્યક્ષતામાં વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ગ્લોબલ વોર્મિંગના વૈશ્વિક નિરાકરણ માટે વૃક્ષોના વાવેતર અને પર્યાવરણનું જતન કરવા પર સૌએ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં રોપા ઉછેરની સહાય પેટે રૂપિયા 3.51 લાખના ચેકનું વિતરણ પણ કરાયું હતું. સાબરકાંઠાનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ હિંમતનગરના ગાંભોઈ ખાતે યોજાયો હતો. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કાંતિભાઈ ગામીતે વાવે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ખેડૂત મિત્રોને અપીલ કરી હતી. પાટણ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સરસ્વતી તાલુકાના ભાટસણ ખાતે ખુલ્લો મુકાયો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરાના વડપણ હેઠળ યોજાયેલા મહોત્સવમાં 1000 ઔષધીય વૃક્ષોવાળી શાળાની બાળકીઓએ એક એક વૃક્ષ દત્તક લીધું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષોનો પોતાના સંતાનની જેમ ઉછેર કરવા સૌને અપીલ કરી હતી. જૂનાગઢના ખડીપદ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનો વન મહોત્સવ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર જીતેન્દ્રભાઈ હિરપરાના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે શાળાના બાળકોએ પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા તેના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ધોરડો ટેન્ટ સિટી ખાતે પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા વન મહોત્સવનો શુભારંભ કરાયો હતો. વન મહોત્સવમાં વન વિભાગના અધિકારીઓ, બીએસએફના જવાનો અને લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બીએસએફ આઉટપોસ્ટ સહિતના સ્થળોએ 1100 જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરાયું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભરૂચમાં નર્મદા નદીમાં શરૂ કરવામાં આવેલી રાજ્યની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરાં પાણીમાં ગરક થઈ ગઈ છે. ભાડભૂત પાસે લાંગરવામાં આવેલી આ મિની ક્રૂઝ દરિયાના ઉછળતા મોજાને કારણે 60 ફીટ જેટલી ગરક થઈ ગઈ છે. 500 ટનનું વજન ધરાવતી આ ફ્લોટિંગ રેસ્ટોરાં ઉપર ગ્રહણ લાગ્યું છે. અગાઉ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ધરી જતા તે કીચડમાં ફસાઈ ગઈ હતી, જ્યારે હવે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દરિયાઈ ભરતીનું પાણી હવે ઉતરી જતા હજુ પણ મિની ક્રૂઝ કાદવમાં ફસાઈ રહી છે, જેને બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના કલેક્ટર વિક્રાંત પાંડેના પ્રયાસોને કારણે રાજ્યની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરવામાં આવી હતી. આપણે આ બોટ નર્મદા પાર્ક ખાતે રહેતી, ચોમાસાના પીરિયડની હિસાબે અહીંયા પાર્કિંગ માટે આપણે બોટ લાવેલા, તો અમાસની આ મોટી ભરતીમાં એન્કર તૂટી જવાથી બોટ ખેંચે નીચે કંઈક લાગી ગયું, તો એમાં જ આખી અંદર બોટ જતી રહી ને એમાં જ આખી પલટી મારી ગઈ, તો અત્યારે બોટને કાઢવાની કામગીરી ચાલુ છે. હિન્દુ શાસ્ત્રમાં પવિત્ર શ્રાવણ માસનો અનેરો મહિમા રહેલો છે. આ મહિના દરમિયાન શિવભક્તો ભોળાનાથની આરાધના કરીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. શ્રાવણ માસના ત્રીજા દિવસે આપણે વાત કરીએ દેવોના દેવ મહાદેવના સુરતના મૃત્યુંજય પાર્થેશ્વર મહાદેવના મંદિરની. આ મંદિરમાં 1751 કિલો પારાવાળું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે આપણે પણ દર્શન કરીએ આ વિશેષ શિવલિંગના.
શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ શિવભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન બન્યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેવોના દેવ મહાદેવને રીઝવવા માટે તેમની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે, જેથી વહેલી સવારથી શિવાલયોમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઇન લાગે છે. ત્યારે સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલું મૃત્યુંજય પાદેશ્વર મહાદેવ મંદિર અન્ય મંદિરોથી કંઈક વિશેષ છે. આ મંદિરમાં 1751 કિલો પારાવાળું શિવલિંગ છે. આટલા વિપુલ પ્રમાણમાં પારાવાળું વિશ્વનું આ એકમાત્ર શિવજીનું મંદિર હોવાથી શિવલિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી શિવભક્તો અહીં ઉમટે છે. પારાનું શિવલિંગનું મહત્વ મેં બહુ સાંભળ્યું અને પર્ટિક્યુલરલી મેં જોયું કે આ પારાના શિવલિંગના સ્પર્શ માત્રથી તમારા આધી વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. આ ઉપરાંત શિવલિંગનું નિર્માણ નાભિશાસ્ત્ર પ્રમાણે થયું હોવાથી તેના દર્શન માત્રથી દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે. તેથી શ્રાવણ માસના પ્રથમ દિવસે આ મંદિરમાં સવારથી જ ભક્તો 1751 કિલો પારાવાળા શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો રિપોર્ટ. કોર્પોરેટ ક્ષેત્રે, બેન્કિંગ ક્ષેત્રે કે વેપાર ધંધા સહિત દરેક ક્ષેત્રમાં મહિલા પુરૂષ સાથે કદમ મિલાવી રહી છે. શહેરની મહિલાઓ સાથે હવે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ પોતાની રીતે પગભર થઈ રહી છે. ત્યારે આદિવાસી વિસ્તાર ગણાતા પંચમહાલ જિલ્લામાં સખી મંડળની મહિલાઓ જાહેર ક્ષેત્રની વીજ કંપનીમાં મીટર રીડિંગ કરીને વીજબિલ બનાવવાની કામગીરી કરી રહી છે. નસવાડી બાદ પંચમહાલ જિલ્લાના શહેરા અને ત્યારબાદ તમામ ગ્રામ્ય ડિવિઝનોમાં મળી હાલ 122 જેટલી મહિલાઓ વીજબિલ બનાવવાની કામગીરીમાં જોતરાઈ છે. પ્રતિ વીજબિલ કામગીરીના 6.88 રૂપિયા લેખે આ યુવતીઓ ઘર આંગણે રોજગારી મેળવી રહી છે. મહત્વનું છે કે MGVCL દ્વારા પંચમહાલના શહેરા ડિવિઝન બાદ ગ્રામ્ય વિસ્તારના ગોધરા ગ્રામ્ય, મોરવા, કાંકણપુર, હાલોલ, કલોલ મળીને કુલ 9 ડિવિઝનમાં આ પ્રકારની કામગીરીનો પ્રારંભ કરાયો છે. લાગુ કરી શક્યા છે. આ દરેક બહેનને એક મીટરનું રીડિંગ કરે તો 6.88 રૂપિયાનું અમે એમને વળતર ચૂકવીએ છીએ અને તેમના કારણે બહેનો લગભગ એક દિવસમાં ઓછામાં ઓછી 50 કનેક્શનનું રીડિંગ લઈ શકે છે અને તે પ્રમાણમાં બિલ બુકો પણ તેમને આપવામાં આવી છે, એટલે અમારી યોજના આ ખૂબ સફળ થઈ છે. ગળચુંદડી તેમજ આસપાસના વિસ્તારના લાઇટ બિલ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. આ એક લાઇટ બિલ બનાવવાના અમને 650 રૂપિયા મહેતાણુ પેટે આપવામાં આવે છે. સરકાર દ્વારા જે આ કામગીરી અમને આપવામાં આવી છે તે ખૂબ જ સારી છે અને જેના લઈને અમે હવે રોજગારી મેળવતા થયા છે. ચોમાસાની સાથે જ રાજકોટ શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. શરદી, ઉધરસ, તાવ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે રોગચાળાને ડામવા માટે તંત્ર પણ સજ્જ બન્યું છે. ખોરાકજન્ય અને પાણીજન્ય રોગોને વકરતો અટકાવવા માટે દવાના છંટકાવ માટે 200 જેટલા ફિલ્ડ વર્કર્સને કાર્યરત કરવામાં આવ્યા છે. સ્કૂલ, કોલેજ અને હોટેલ્સ તેમજ રહેણાંક વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવી રહ્યા છે. મચ્છરોના ઉપદ્રવ અટકાવવા માટે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ઝાડા ઉલટીના 227 કેસ, મરડાના 7, ન્યુમોનિયાના 14 તેમજ જીવલેણ ગણાતા ડેન્ગ્યુના પણ કેસ નોંધાયા છે. રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે રોગચાળાને ડામવા માટે શહેરના 20 આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર્સની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં અષાઢી અમાસના મેળાઓની ગામે ગામ આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે નવસારી શહેરમાં હળપતિ રાઠોડ સમાજ દ્વારા ધામધૂમ અને ભક્તિપૂર્વક ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢીંગલા બાપાનો ઉત્સવ આદિવાસી સમાજમાં આસ્થાનું કેન્દ્ર હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ઢીંગલા બાપાના દર્શન કરવા આદિવાસીઓ મોટી સંખ્યામાં નવસારી પહોંચે છે. રાઠોડ હળપતિ સમાજ દ્વારા ઢીંગલા બાપાને વરરાજાની જેમ શણગાર કરી ડીજેના સથવારે વરઘોડા અને શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. એક લોકવાયકા મુજબ 100 વર્ષ પહેલા નવસારી જિલ્લામાં ભયજનક રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે ઢીંગલાની યાત્રા કાઢી રોગચાળાને રોકવા માટેની પરંપરા ચાલુ થઈ હતી અને ત્યારબાદ વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. પરંપરા હતી, મારા દાદા લોકો કરતા હતા, મારા દાદા લોકો કરતા હતા, પછી મારા દાદા
દાદાના દાદા એ કર્યું અને પછી એ પછી અમે ડીંગળા બાપા અહીંયા લાવ્યા. પછી ડીંગળા બાપાનું આ કોલેરો ફાટેલો એ પ્રમાણે પછી એક પછી એક મરતા હતા એ પછી અમે આ ડીંગળા બાપાનું એ કરેલું. અહીંના પારસી સમાજ લોકોએ ઘણો ઘણો આદિવાસી લોકોને સહકાર આપીને અને આ દિવસો મહોત્સવમાં આજુબાજુથી આવર્ષિતિથી આજુબાજુ ગામડેથી ઘણા માણસો માનતાઓ માની છે અને તે માનતાઓના આધારે એ લોકો આ માનતાઓ ચરાવે છે અને સાથે સાથે લોકો માંગણી પણ કરે છે દિંગલા બાપાને દર વર્ષેની માફક. અને એમને જેમને સંતાન ન હોય એમને સંતાન બી પ્રાપ્ત થાય છે અને ઘણી બધી મનોકામના સફળ થાય છે આ દિંગલા બાપાના નામે. દર્શક મિત્રો, આજે વાત કરવાની છે એવા સ્વાતંત્ર્ય સેનાનીની જેણે આઝાદીના આંદોલનને નવી દિશા આપી હતી. મા ભૂમને ગુલામીની સાંકળોમાંથી મુક્ત કરાવવાની લડતમાં સામેલ હોવાને કારણે દેશના આ પનોતા પુત્રને અંગ્રેજોએ બેવડી જન્મટીપની સજા ફટકારીને આંદામાન નિકોબારની જેલમાં ધકેલી દીધા હતા. આપણે વાત કરી રહ્યા છીએ અંગ્રેજોની અમાનવીય યાતના છતાં દેશના સ્વાધીનતા સંગ્રામમાં અડગપણે લડત આપનાર વીર સાવરકરની. સાવરકર માને તેજ, સાવરકર માને ત્યાગ, સાવરકર માને તપ, સાવરકર માને તત્વ, સાવરકર માને તર્ક, સાવરકર માને તારુણ્ય, સાવરકર માને તીર, સાવરકર માને તલવાર. માત્ર 11 વર્ષની ઉંમરમાં જ દેશના રક્ષણ માટે સંઘર્ષમાં ઝંપલાવીને વીર સાવરકરે બાળપણથી જ પોતાના બુલંદ ઈરાદાની ઝાંખી કરાવી દીધી હતી. અભ્યાસકાળ દરમિયાન જ તેઓ દેશની આઝાદી માટે સમર્પિત અભિનવ ભારત નામના સંગઠન સાથે જોડાયા. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ લંડન ગયા. લંડનમાં રહીને બ્રિટિશ સરકાર સામે ક્રાંતિકારી આંદોલન શરૂ કર્યું. તેમણે સૌથી પહેલા પૂર્ણ સ્વતંત્રતાની માગણી કરી હતી. એક અંગ્રેજ અધિકારીની હત્યામાં સામેલ હોવાના આરોપસર ધરપકડ કરીને તેમને ઇંગ્લેન્ડથી જહાજ મારફતે ભારત લવાઈ રહ્યા હતા, પરંતુ મધદરિયે તેઓ જહાજમાંથી કૂદીને અંગ્રેજોની ચુંગાલમાંથી નાસી છૂટ્યા. જોકે તેમને ફ્રાન્સમાં ફરીથી પકડી લેવાયા અને ત્યારબાદ ચાલેલા કેસોમાં બ્રિટિશ સરકારે તેમને બેવડી જન્મટીપની આકરી સજા ફટકારી હતી. બે જન્મટીપ એટલે કે 40 વર્ષનો કારાવાસ. તેમને આંદામાનની સેલ્યુલર જેલમાં ધકેલી દેવાયા. સેલ્યુલર જેલ એટલે કાળા પાણીની સજા. જેલના સળિયા પાછળ તમામ અમાનુષી યાતનાઓ છતાં મા ભૂમના આ પનોતા પુત્રએ હાર ન માની. અંગ્રેજોના વધતા અત્યાચારની સાથે સાવરકરનો જુસ્સો અને હિંમત પણ બુલંદ થતો ગયો. આ જ સમયગાળામાં સાવરકરનું પુસ્તક ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ ઘણું જ પ્રસિદ્ધ થઈ ગયું હતું. અંગ્રેજ સરકારે આ પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકી દીધો, પરંતુ વિદેશમાં છપાઈને આ પુસ્તક યુવાનો સુધી પહોંચી જ ગયું. આ પુસ્તકમાં સાવરકરે 1857ની ક્રાંતિમાં હિન્દુ મુસ્લિમ એકતાની પ્રશંસા કરી હતી. આ પુસ્તકે અંગ્રેજ હકુમત સામે લડત આપવાનું યુવાનોમાં જોમ ચડાવ્યું હતું. આજે આપણે સૌ ખુલ્લી હવામાં છાતી ભરીને સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકીએ છીએ તેનો શ્રેય વીર સાવરકર જેવા ક્રાંતિકારીઓના ભાગ અને બલિદાનને જ ફાળે જાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, આવો નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. બાદમાં સાર્ક દેશોના ગૃહમંત્રીઓની બેઠક દરમિયાન આતંકવાદ મુદ્દે રાજનાથસિંહે પાકિસ્તાનની કડક શબ્દોમાં ઝાટકણી કાઢ્યા બાદ ટ્વિટર પર હેશટેગ પાક ક્રોસિંગ લિમિટથી શરૂ થયેલા ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ ઉપર આતંકવાદ સહિતના મુદ્દે પાકિસ્તાનના વલણ સામે રોષ વ્યક્ત થઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વડાલ ગામના પ્રયોગશીલ ખેડૂત હિતેશભાઈએ ટપક મલ્ચિંગ અને જીવામૃત આધારિત ઓર્ગેનિક ખેત પદ્ધતિનો પોતાના ખેતરમાં ઉપયોગ કરી સમૃદ્ધિ મેળવી છે. રાજ્યના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ આ ખેડૂતના ફોટા ગુજરાત ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ટ્વિટરના માધ્યમથી શેર કરવામાં આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સ્પોર્ટ્સ પ્રમોટર નીતા અંબાણીની ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તેઓ સૌપ્રથમ ભારતીય મહિલા બન્યા છે. આઈઓસી સભ્ય તરીકેની નિમણૂક બાદ નીતા અંબાણી ટ્વિટર પર છવાયેલા રહ્યા. જાણીતી હસ્તીઓ દ્વારા ટ્વિટરના માધ્યમથી તેમને આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર, અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ અને ઈશા ગુપ્તા અભિનીત અપકમિંગ ફિલ્મ રુસ્તમ રિલીઝ થવાના એક અઠવાડિયા પહેલા જ ટ્વિટર ટ્રેન્ડમાં આવી ગઈ છે. હેશટેગ વન વીક ટુ રુસ્તમ હેઠળ ફિલ્મને લઈને દર્શકો અને ચાહકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો છે. ફિલ્મ અભિનેતા અજય દેવગન દ્વારા ડિરેક્ટ કરાયેલી તેમની ફિલ્મ શિવાયનું 7 ઓગસ્ટે ટ્રેલર રિલીઝ થનાર છે. ઈડીએફ ફિલ્મ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મના ટ્રેલરના રિલીઝ પહેલા ટ્વિટર ઉપર 2 ડેઝ 2 શિવાય ટ્રેલરનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ ફિલ્મ 28 ઓક્ટોબરે રિલીઝ થનાર છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.